નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવવાની છું મેથીના ગોટા, જે પરફેક્ટ માપ અને સિક્રેટ ટીપ્સ સાથે હું તમને જણાવીશ. તો મારો વિડીયો અંત સુધી જોઈજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો આપણે મેથીના ગોટા બનાવવાની શરૂઆત કરી લઈએ. તો મેં અહીંયા બેસનનો લોટ 3 વાટકી લઈ લીધો છે. હવે એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી લીલી મેથી ધોઈને સાફ કરીને લઈ લીધી છે. હવે આપણે મેથી અને બેસનને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે મેથી અને બેસન સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે થોડું પાણી ઉમેરીને કઠણ ખીરું તૈયાર કરી લઈશું. તો આપણો લોટ અને મેથી સરસ રીતે મિક્સ થઈ ગયા છે. મેં અહીંયા બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે એમાં 2 ચમચી જેટલું લીલું લસણ એડ કરીશું. મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીશું. 1 ચમચી આખા ધાણા લઈ લઈશું, જેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. અને 1/2 ચમચી મરી લઈ લીધા છે, અધકચરા ખાંડીને. હવે એમાં ચપટીક હળદર નાખીશું. હળદર આપણે વધારે નથી નાખવાની, જરૂર મુજબ આપણે મીઠું નાખીશું. 1/2 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. કોથમીર ઉમેરી દઈશું. તો ચાલો હવે હું તમને મારી સિક્રેટ ટીપ્સ બતાવવા જઈ રહી છું. તો અહીંયા મેં 1 લીંબુનો રસ લઈ લીધો છે, એને આપણે ખીરામાં નાખી દઈશું. એની ઉપર 1/2 ચમચી સોડા લઈ લઈશું અને થોડુંક આપણે ગરમ તેલ ઉમેરી દઈશું. અને 1 જ સાઈડમાં આપણે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેશું. તમે જોઈ શકો છો આપણું ખીરું સરસ મજાનું ગોટા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે ગરમા ગરમ ગોટા ઉતારી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ગરમ ગરમ ગોટા ઉતારી લઈશું. અહીંયા તમને જે સાઈઝના પસંદ હોય એ પ્રમાણે નાના કે મોટા કરી શકો છો. આપણા મેથીના ગોટા સરસ ચડી ગયા છે, ફૂલાઈ પણ ગયા છે. આપણા મેથીના ગોટા તળાઈ ગયા છે તો એ જ રીતે બીજા પણ તૈયાર કરી લેશું. આપણા સરસ મજાના જાળીદાર ગોટા બનીને તૈયાર છે. આપણા ગોટા બનીને તૈયાર છે. હું તમને એક સરસ રીતે તોડીને પણ બતાવીશ કે આપણા ગોટા સરસ મજાના જાળીદાર બન્યા છે. જો તમને મારી સિક્રેટ ટિપ્સ પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.